दोस्तों तमे लोको पॉजिटिव आव्या बाद तमारा शरीर में जे गंभीर आड़असर थई रही छे एनी भरपाई करवी तमारा माटे अथवा तो एवा घणा बधा लोको माटे खूब ज मुश्किल भर्यु काम छे। कारण के दोस्तों एकदम स्वच्छ व्यक्ति पण कोरोना पॉजिटिव आव्या बाद पोताना शुगर लेवल ने कंट्रोल नथी करी शकतो। घणा बधा डॉक्टरे एवो रिपोर्ट आप्यो छे के 50% थी वधारे एवा दर्दीओ छे के जे नॉर्मल शुगर लेवल लईने आपणे दवाखानामां दाखल थया होय अने ज्यारे पण ए लोकोनुं फरीथी बे दिवस बाद शुगर लेवल टेस्ट करवामां आवे तो एमनुं शुगर लेवल छे खूब वधी गयुं होय। तो आ तो एवा व्यक्तिनी वात छे के जे दवाखानानी अंदर दाखल छे, परंतु एवा व्यक्तिओ के जे होम क्वॉरंटाइन छे आवा व्यक्तिओनी अंदर पण आ प्रमाण छे खूब वधारे जोवा मळी रह्युं छे। कारण के ए लोको तो डॉक्टरनी देखरेख हेठळ पण नथी। दोस्तों आ प्रकारना तमने घणी बधी तमारे आ पोस्ट कोविड बाद एटले के कोरोना थया बाद तमने घणी बधी एवी गंभीर समस्याओ तमारा शरीरमां थई शके, जे तमने हुं समजावुं छुं कई कई तमने समस्याओ थई शके अने कई रीतना तमे एनुं सोल्यूशन लावी शको। जो तमने कोरोना बाद तमने एकदम कमजोरी होय, थाक लागतो होय, कोई पण कार्य तमारथी न थई शकतुं होय, सिम्पल कार्य करवा छतां पण तमने खूब गंभीर थाक लागतो होय, तमारी आँखे अंधार आवता होय, वारंवार चक्कर आवता होय, શરીરમાં એકદમ કમજોરી નબળાઈ લાગતી હોય, કોઈ પણ ખોરાક ખાવાનું તમને મન ન થતું હોય, ખોરાક ખાધા બાદ એટલે કે જમ્યા બાદ તમારી પાચન તંત્ર એકદમ નબળું પડી ગયું હોય, જમ્યા બાદ કોઈ વસ્તુ પચતી નથી, કબજિયાત થઈ ગઈ છે, તમને ઝાડા થઈ જતા હોય વારે વારે, તમારી કિડની અને લીવર છે ઇફેક્ટિવ થયા હોય, ફેફસાના કારણે ઓક્સિજન લેવલના ઘટવાના કારણે અસ્થમાની બીમારી તમને ઘર કરી ગયો હોય, અથવા શુગર લેવલ અનકંટ્રોલ હોય, મગજની અંદર કોરોના છે મગજમાં ખૂબ ગંભીર અસર કરે છે, મગજના તંત્રોને જે તંત્રિકાઓ છે મગજની એને એકદમ ઢીલી કરી નાખે છે, તમારા શરીરમાં ડિપ્રેશનની સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે અને આ કારણથી આખું જે આખા શરીરમાં જે જગ્યા ઉપર ઓક્સિજન વ્યવસ્થિત પહોંચવું જોઈએ, મગજ ઉપર ઓક્સિજન સારી રીતના પહોંચવું જોઈએ અથવા તો લોહી સારી રીતના આખા શરીરમાં પહોંચવું જોઈએ, ત્યાં નથી પહોંચતું। કારણ કે કોરોનાએ અમુક એવા તમારા પાર્ટ્સને એકદમ બંધ કરી દીધા અથવા તો એકદમ નબળા પાડી દીધા કે તેની રિકવરી કરવી અમુક લોકો માટે ખૂબ જ પરેશાનીનો વિષય બની જાય છે। દોસ્તો આના માટે તમારે એક સિમ્પલ કામ કરવાનું, આખો દિવસની જે દિનચર્યા છે તે કોરોના પહેલાં જે હતી હવે તેને બદલાવવાની છે। સવારમાં ઊઠીને તમારે નરણા કોઠે 2 ગ્લાસ જેટલું પાણી પીવાનું છે। જો તમારે પાણી પીવું હોય તો તમે કોઈપણ સારા વાસણની અંદર પાણી રાત્રે પલાળી રાત્રે એકદમ મૂકી દો, તમે તાંબાના વાસણની અંદર પાણીને 1 કળશો જેટલું પાણી તાંબાના વાસણમાં રાત્રે મૂકી દો, સવારે તે પાણી પીવો, તેનાથી તમારું શરીરમાં જે કમજોરી છે એ દૂર થશે। પરંતુ જે લોકોને કફની સમસ્યા હોય એ લોકોએ આ પ્રયોગ ન કરવો। આ ઉપરાંત દોસ્તો બપોરના સમયે તમારે પ્રોટીનથી ભરપૂર એવું દહીં ખાવાનું છે, રાત્રે 1 ગ્લાસ જેટલું દૂધ ગાયનું દૂધ પીવાનું છે, આખો દિવસ દરમિયાન જેટલું બને તેટલું વધારે પ્રોટીન અને કેલ્શિયમ થી ભરેલો ખોરાક ખાવાનો છે। સવારમાં 30 મિનિટ માટે તમારે સૂર્યનો તડકો જે તમારા શરીરમાં લેવાનો છે, આનાથી વિટામિન ડી ભરપૂર માત્રામાં મળશે અને આ જ કારણથી તમારી કમજોરી, થાક, તમારા સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકા નબળા પડ્યા હોય કોરોના બાદ તો એ તકલીફ પણ 100% દૂર થાય છે। આ ઉપરાંત દોસ્તો પોસ્ટ કોવિડ બાદ તમારે ગોળોનો ઉકાળો, લીમડાના પાનનો ઉકાળો પણ ચાલુ જ રાખવાનો છે, રોજ 2 વખત સવાર સાંજ બાફ લેવાનો છે। આના કારણે તમારા ફેફસાની અંદર જે કોઈ પણ ઇન્ફેક્શન થયું છે એ ધીરે ધીરે દૂર થાય અને તમારા શરીરની જે લીવર અને કિડની ઉપર જે મોટી ઇફેક્ટ પડી છે એ ઇફેક્ટ પણ 100% તમારી સારી થાય। આ ઉપરાંત આખો દિવસ દરમિયાન બને તેટલું ગરમ હુંફાળું ગરમ પાણી પીવાનું છે અને માટલાનું પાણી પીવાનું રાખો, આરોવાળું પાણી ન પીવો, એની અંદરથી અમુક એવા તત્વો છે નાશ પામતા હોય, જેની જે તત્વો નાશ પામે છે એ જ તત્વોની શરીરને સૌથી વધુ જરૂર હોય ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે। આ પ્રકારની વસ્તુ એટલે કે કઠોળ છે, બપોરના કઠોળ, પ્રોટીન રાતના છે, તમારે લીલી શાકભાજીઓ, પાલકનો જ્યુસ સવારમાં ઉઠીને, ગાજર અને બીટનો જ્યુસ ડેઇલી માટે તમારે પીવાનો છે, આનાથી લોહી વધે, કમજોરી દૂર થાય। પોસ્ટ કોવિડ બાદ જે કોઈ પણ લોકોને ડાયાબિટીસ થઈ હોય એ લોકોએ ડૉક્ટરનો સહારો લેવાનો છે અને ડાયાબિટીસ છે વારે વારે અઠવાડિયે 2 અઠવાડિયે વારંવાર ચેક કરાવતું રહેવાનું છે, એ તકલીફ
થોડા દિવસ સમયમાં 2 થી 3 મહિનામાં દૂર થઈ જશે એ આજીવન તકલીફ નથી, પરંતુ આ માટે તમારે તમારી રીતના કાળજી રાખવી પડશે. તમારે હાર્ટ જે લોહી જાડું થઈ ગયું હોય તો એના માટે લસણની 1 કળી રોજ સવારે ઉઠી 1 થી 2 કળી ચાવીને ખાવાની છે અને એના ઉપર પાણી પી લેવાનું છે. ઘણી બધી માહિતી આપવા માંગતો હતો, પરંતુ વિડીયો છે લાંબો થઈ જવાના કારણે તમને કંટાળો આવશે, એટલે અત્યાર માટે આ માહિતી તમે રાખો અને કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં મને પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.